बाबा रामदेव ने आज जोई लीधा, आम तो आपणे ओलामां જોયા હતા. હરિદ્વારમાં બાબા રામદેવ મળી ગયા હતા અને ભાઈ ખરેખર બહુ મજા આવી. ફટોફટ એક ફોટો પડાવી લીધો, એ ફોટો પણ તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે મેં ચેક ઇન કરીને સીધા અમારા બધા હવે જાશું. બધાને હરિદ્વાર કેવું લાગ્યું? કોઈને ઘર સાંભળતું હતું? આમ એવું થાય કે હજુ રોકાઈ જ છે. હા, ગુડ મોર્નિંગ, નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અત્યારે અમે ઉઠી ગયા છે અને અત્યારે અમે જઈશું ગંગા આરતી કરવા માટે. ગંગા આરતી કરીને પછી પેટ પૂજા કરવા જશું, રાત્રે બેસીશું, અહીંયા ત્યાં ક્યાંક જશું. તો આજે અમે જે રૂમ રાખ્યો છે તો એ રૂમ કઈ કેટેગરીમાં છે, કેવો રૂમ હોય છે? તો અહીંયા મેં તમને કીધું ને કે મેં અહીંયા રામ લોજ, જે આપણે હરકી પેઢીથી 200 મીટર માંડ થાય છે, નજીક જ થાય છે, એટલે મને આ જગ્યા ખૂબ જ પસંદ હોય છે. અહીંયા ઘણી બધી રહેવાની વ્યવસ્થાઓ છે. તમે જો કદાચ ધરમશાળામાં રોકાતા હોય, ગુજરાત ભવન છે, પછી ઘણી બધી આપણી કચ્છી આશ્રમ છે, ઉમિયાધામ છે, નખલમ ધામ છે, પણ એ બધું દૂર પડતું હોય છે, રિક્ષામાં આવું જવું તકલીફ પડતી હોય છે. એટલે મને આ જગ્યા બેટર લાગે છે. તમે ક્યાં રોકાવો છો મને કોમેન્ટ કરજો. અને આ રૂમનું ભાડું તમને કહી દઉં કે મારું એક બીજું એક મારું એક સિંગલ બેડવાળું રૂમ છે, એના અત્યારે મને પાસે એક જ જણાવું રોકાણું છું, એના 1000 રૂપિયા આપેલા છે મેં ડિસ્કાઉન્ટ થઈને. બાકીનો જે બાજુનો મોટો રૂમ હતો એના 1500 રૂપિયા છે. તો કેવો રૂમ હોય છે, કેવી વ્યવસ્થા હોય છે, મારે તમને એ બતાવવું છે. ચાલો, એક રૂમ છે, બધા અલગ અલગ લાઇનમાં રૂમ છે. કેમ છો બેટા? જો એક 3 નંબર, 4 નંબર, 5 નંબર અને ઓલી બાજુ 6 નંબર. તો આવી રીતના રૂમ અમે અલગ અલગ લઈ લીધા છે. મારો રૂમ તમને બતાવી દો, 4 નંબરનો રૂમ કેવો છે. સિમ્પલ શોરૂમ, આપણે મેઇન વસ્તુ જોઈએ, એસી જોઈએ. તો એસી ચાલુ હોવી જોઈએ, ટીવી ચાલુ હોવું જોઈએ. ટીવી હું ક્યારે જોતો જ નથી. અને મસ્ત એનું બેડ સારું હોવું જોઈએ. મારો ચાર્જિંગનો લબાજો જે કહેવાય ને અહીંયા જ રાખી દઉં છું, પછી મારા કપડાં આમ જ લટકતા હોય. તો આ છે મારો રૂમ. અને પછી સંડાસ બાથરૂમ પણ તમને દેખાડતો. ઘણા લોકો એમ કે પણ બતાવતા રહેજો. કુવારો છે, ગીઝર છે, ઠંડીમાં આવો તો તમે ગીઝર પણ ઉપયોગ કરી શકો છો. તો આ રૂમ ટૂર છે. હજુ તમને બાજુનો રૂમ કેવો છે એ બતાવીશ અને જશું અમે સીધા ગંગા આરતી કરવા માટે. ચાલો, તમને મોટો રૂમ બતાવી દો. આ મોટો રૂમ છે, જે ડબલ બેડ વાળો મોટો રૂમ છે. હા, બરોબર થઈ ગયું ને? વ્યવસ્થિત વ્યવસ્થા કેવી છે? સારી છે ને? ના ના, એ તો દાદા ની સેવા અમને મળી છે. દાદા મળી જાય તો તમારા સેવા છે. હા હે દાદા, બરોબર જગ્યા છે ને? ના ના, સરસ. એમ ને, તમારા સાથે ફરવાની ખૂબ મજા આવી. ઉમેશભાઈ, આજ તો રહેને કી મજા આ ગઈ. અભી જો સીઝન નહીં હૈ તો અભી 1000 અને 1500 રૂપિયા રેટ હૈ. ફિર બાદ મેં સીઝન હોતી તો કિતના રેટ હો જાતા? હિસાબ સે ઘટતા બઢતા રહેતા, મતલબ કિતના ચેન્જ હો જાયેગા. મતલબ કભી 2500 હૈ, 3000 ભી હો જાતા હૈ. અચ્છા, હા, સીઝન કે હિસાબ સે ચલતા હૈ, 4000 ભી જાતા હૈ. ટાઈમ કે હિસાબ સે મેલા ચલતા રહે, મેલે કા અલગ રેટ હો જાતા હૈ. અચ્છા, ઇસ ટાઈમ ડાઉન હૈ, ઇસ ટાઈમ થોડા કમ હૈ. હમ, નહીં તો જો હૈ યે સબસે લો રેટ હૈ. મતલબ લો રેટ મેં કબ આના ચાહી? યે લો રેટ કા, ઇસકે બાદ અભી જૈસે સર્દીયોં તક યે રહેગા. अच्छा, अक्टूबर नवंबर तक का. हम्म, मतलब जो रेट बढ़ता है फरवरी मार्च से रेट बढ़ जाएगा. फिर तब नहीं आना चाहिए? आओ, आने का कोई, लेकिन ये है कि अकॉर्डिंग टू टाइम, जैसे सीजन होगा तो सीजन का अलग रहता है. सीजन में 4000 3500, वो कावड़ यात्रा होती है तब ज्यादा होता है ना भाव. जून का मेन रहता है सीजन का. जून का मेन. अच्छा, चलो हम चलते. चलो अपने जसू हवे. હરિદ્વારમાં સ્વાગત છે તમારું. અત્યારના વિડીયો તમારા માટે ઇન્ફોર્મેશન વાળો વિડીયો છે, કે ખાસ તમે જોજો કે અહીંયા છે આ રેલવે સ્ટેશન. તમે કોઈને પણ કહેજો કે શિવમૂર્તિ જવાનું છે, અને શિવમૂર્તિથી તમને ક્યાં જવાનું છે બધી થોડીક માહિતી પણ આપી દઉં. બાપુ, તમારું નામ અને થોડોક પરિચય આપી દેજો. મારું નામ ધર્મેન્દ્રસિંહ રાઠોડ છે. આઈ શ્રી કોળિયલ ભોજનાલય એન્ડ કેટરર્સનો ઓનર છું. ખાસ તમને એ કહેવાનું છે, રેલવે સ્ટેશન એથી 100 મીટર જેટલો ડિસ્ટન્સ છે શિવમૂર્તિ. આપણે કોઈને પણ અહીંયા આવેલા શિવમૂર્તિ કહેવાય, તો ચાલીને આવતા રહ્યો, ચાલીને આવતા રહ્યો, સાયકલ ઓટો કરે, બેટરી ઓટો કરે, એ જ ગલીમાં અંદર આપણું ગુજરાતી ભવન આવે. બરાબર. અને પછી તમારું ભાઈ નામ? અક્ષય લાકાણી, રાત્રાડ ભોજનાલય ઇન્ટરનેશનલ હરિદ્વાર. બરાબર. આપણે અહીંયાથી ગુજરાતી ગલી છે, બસ સ્ટેન્ડ નિયર બાય છે. 5 મિનિટના વોકિંગ ડિસ્ટન્સમાં અંદર ગુજરાતી, ટોટલી ગુજરાતી પોર્ટની વ્યવસ્થા છે, અને ગુજરાતી રહેવાની, ગુજરાતી ધર્મશાળા, બધી જ વ્યવસ્થા અહીંયા તમને મળી જશે. આ ભાઈને પકડવાનું કારણ એ કે ભાઈ હવે આ એના વતની થઈ ગયા છે અને આપણા કાઠિયાવાડ છે,
અને અહીંયાનું જમવાનું આમે તમારે કદાચ જમવા માટે બહુ બેસ્ટ ઓપ્શન છે અને આ ભાઈના ત્યાં પણ જમવાનું ઓપ્શન છે, નાસ્તાનું, ચા નાસ્તાનું, જમવાનું અને મેઇન ઓપ્શન છે એક્ટિવા. આપણે ટુ વ્હીલર બાઇક જોતું હોય કે કાં તો સસ્તામાં કોઈને રૂમ જોતી હોય તો આ ભાઈ તમને કરાવી દેશે. કેટલા રૂપિયાથી રૂમ ચાલુ થાય આપણું? 500 રૂપિયાથી રૂમ ચાલુ થાય. બરાબર, 500 રૂપિયાથી ચાલુ થાય. તમારે જેવા જોઈએ ને એવા રૂમ મળી જાય. અહીંયા ભાઈ 25,000 નો રૂમ છે અમને રાખેલો છે. એની બાજુમાં જીઓ કાર્ડ તાજ હોટલ. એટલે જે કેટેગરી ને આવા હોય ઓલું કહેવત છે ને, ઘર નાખી એવું ઘડ્યું થાય. એટલે તમે અહીંયા ક્યાં ફરવા લઈ જશો? અમરાપુર ઘાટ નો એમ મહત્વ છે કે હરેકના પરિવાર સાથે નાના નાના બાળકો આવેલા હોય છે, કોઈ વૃદ્ધ આવેલા હોય છે. હવે એ લોકોના ઘાટમાં એવી નાવાની મજા આવે છે કે તમે ખુદ નિહાળજો અને તમે એમ કહેશો. અને એ સિવાય તમે નીલેશ્વર મહાદેવ નું મંદિર જોયું? ના, આપણે બિલકેશ્વર મહાદેવ નું મંદિર જોયું? તો ચાલો હું તમને બતાવું અને યાનો મહિમા સમજાવું. ચાલો ભાઈ જાય. આપણે અમે જોયે એક્ટિવા અને ભાઈ નું બાઇક લઈને જાય. હા બાપુ, અમરાપુર ઘાટ ને? અમરાપુર ઘાટ. અહીંયા શું ખાલી? આ મહાદેવનું સ્ટેચ્યુ છે. રાત્રિના સમયમાં સોવર ચાલુ થાય છે અહીંયા બહુ લાઇટિંગ વાળા ગાર્ડન માં એ રીતે હોય છે. અને નીચેની બાજુ ઘાટ છે. ઘાટ નું પણ હું તમને દ્રશ્ય અને ગંગાજીના દર્શન કરવા લઈ જાઉં છું. બહુ મસ્ત મજાનું છે. આ છે દિલ્હી હાઈવે, જે તમે જોઈ શકો છો ને. દિલ્હી હાઈવે મુઝફ્ફરનગર મેરઠ હાઈવે છે. હાઈવે ઉપરથી રાત્રિના સમયે ઉપરથી તમે જુઓ ને શંકર ભગવાનના દર્શન થાય છે અને સાથે સાથે ગંગા મૈયાના પણ દર્શન થાય. વાહ, એટલે આજે રોડ ઉપરથી નીકળે દર્શન થતા જાય ને હરહર મહાદેવ કરતા જાય. ચાલો આ ઘાટ આપણે એટલા માટે લઈને આવ્યા કે ઘણા કદાચ વ્હીલ ચેર વાળા હોય કે જેને ચાલી ન શકતા હોય, કઈ ઉપાડીને કેમ લઈ જવા ગંગા ના સ્નાન કરાવવા છે. સુવિધા છે અને વ્હીલચેર વાળા માટે સુવિધા છે. આ એક જ ઘાટ એવું છે ને? આ હમણાં ન્યુ ઘાટ બનેલો છે 2023 ના કુંભ મેળા ટાઈમે. બરાબર, બહુ મજાનો ઘાટ છે. એટલે આ ઘાટ ઉપર તમે જો અહીંયા વ્હીલચેર આવી જાય એટલે તમારે ચાલવું ન પડે અને આરામથી પગથિયામાં જઈ શકે આરામ. અને આજે જ લગભગ ચાન્સ અહીંયા પાણી નથી ગંગાજીનું, મગર આરામથી તમે અહીંયા નાહો ને એટલે ફિલિંગ એવું થાય સ્વિમિંગ પુલમાં અથવા તો આપણે જે પર્સનલ જે નાતા હોય ને નાતા હોય ને બીક જ નહીં રહે ને, કારણ કે છોકરા કદાચ ઓલા ડૂબવાનો પ્રશ્ન ન રહે. આમાં હાકોરીની જારીઓ જ મારી રહી. બહેનો માટે અને જેન્ટ્સ માટેની અલગથી ટોયલેટ વોશરૂમની પણ સુવિધા છે, ચેન્જિંગ રૂમની પણ સુવિધા છે અને બેક સાઈડમાં પેલું ગાર્ડન આવેલું છે. વાહ, આ હોમ પુલ હે ને? હોમ પુલ. ત્યારે આપણે આ પ્રાચીન શ્રી મિલ્કેશ્વર મહાદેવ ખુદ જગ્યા છે બાય ઝુંપડા રાઈ થાય. અરે એ લોકો લોકલ લોકો નું આવા ઘર છે. કેટલી ગરમી લાગતી હતી અને અહીંયા આવ્યા એટલે ટેમ્પરેચર આખું ચેન્જ થઈ ગયું. મિલ્કેશ્વર મહાદેવ. બાપુ, આપણે આ જગ્યા ઉપર શું મહત્વ શું છે નીલકેશ્વર મહાદેવ? જયારે આપણે કોઈ પણ ભણવા જાય છે લગ્ન કરવા માટે તો જાન ને ઉતારો આપે ને, તો મહાદેવ માટે મહાદેવ અને મહાદેવ એમનો સ્ટે અહીંયા આપેલો હતો. અને તમે મહાદેવ સિરિયલ જે લાઈફ હોય એમાં આવતું, એમાં મેં જોયેલું હતું કે શંકર ભગવાને જટામાંથી વીરભદ્રજીને ઉત્પન્ન કરેલા હતા. તો એ વીરભદ્રજીની પણ લિંગ છે અહીં એ જોવા મળશે. સાથે સાથે રુદ્રાક્ષના ઝાડ પણ છે. અને અહીંયા આવો ને તો ફોરેસ્ટ એરિયા જેવું લાગે, તમે જોઈ શકો છો. હા એકદમ. બધાને બતાવો કે જુઓ તમે. ચાલો આપણે હવે દર્શન કરવા અંદર જઈએ. ઓમ જય આતી.
વીરભદ્રજી આજે મેં તમને વાત કરેલી ને વીરભદ્રજી એ મહાદેવની જટામાંથી ઉત્પન્ન થયેલા હતા અને દક્ષ રાજાનું જે શિષ્ય હતા મસ્ત આપણે દળથી અલગ કરેલા જે હતા ને વીરભદ્રજી આ એમની શિવલિંગ હરિદ્વારમાં બહુ બધા ટેમ્પોવાળા છે ઓટોવાળા છે હરિદ્વારમાં ભારત માતા મંદિર કંખલના બધા મંદિર એવી રીતે 12-15 મંદિર દેખાડે છે પણ આ પ્લેસે નથી લઈ આવતા આ પ્લેસે આવવા માટે થોડુંક 1 કિલોમીટર ચંડીદેવી અંદર આવવું પડે જરૂર થડે અને અહીંયા સમય બગડે એના કારણે ઓટોવાળા કોઈ પણ ના લઈ આવે અમે તો લોકલ સ્થાયી છીએ એટલે ખબર પડેલી અમારા મિત્ર જે આઈના હતા એ લઈ આવ્યો અમે દર્શન કરીને હું પણ જતો રહ્યો હતો પણ મને લાસ્ટ 4-5 વર્ષ પહેલા ખ્યાલ આવેલો કે આ વીરભદ્રજી છે હું તો અમને શિવ આપણે શંકર ભગવાન જ માનતો હતો આ રુદ્રાક્ષનું ઝાડ છે આજે છે તે રુદ્રાક્ષ નું ફળ છે ઓરિજિનલ આની અંદરથી 1-14 મુખી થી લઈ કોઈ પણ રુદ્રાક્ષ નો એક પારો નીકળી આવે આ જે આપણે બોર નો કેમ કહીએ બોર જેવો બોર જ હોય પણ જે તે સમયે આ સુકાઈ જાય ને એટલે આના ઉપરના જે પડ કાઢી લો એટલે લક બાય ચાન્સ તમારા ભાગ્યમાં હોય એ રુદ્રાક્ષ ની પ્રસાદી તમને મળે તો અત્યારે આજે તમને મળેલું છે એટલે આ રુદ્રાક્ષ તમે રાખો વાહ આજે અમને રુદ્રાક્ષ ની પ્રસાદી મળી ભાઈ અત્યારે તમે કઈ જગ્યાએ લઈ આવ્યા છો અત્યારે આપણે આવેલા છે તમે બોર્ડ ઉપર પાછો દેખાડો દક્ષિણ કાળી મંદિર છે બરાબર હરિદ્વાર નું પૌરાણિક મંદિર છે આ મંદિર નું મહત્વ એ છે કે બહુ એટલે બહુ જૂનવાણી મંદિર છે અને બરાબર બેક સાઈડ માં ગંગાજી નું મંદિર છે અને દક્ષિણ કાળી મંદિર ની નીચે અંદર ધૂણો આવેલો છે એ ધૂણો અખંડ છે અને આઈના પૂજારી પાસે અને આઈના જે લોકલ માણસો જે પાસે મેં એવું જાણેલું છે કે એ સિદ્ધ ધૂણો છે બધા કહે છે બ્લેક મેજિક કાળો તાંત્રિક વિદ્યાઓ વાળા હાથે એ ધૂણાની અંદરમાં કોઈ પ્રવેશી નથી શકતું અને કોઈ પણ માણસને સિદ્ધ પ્રાપ્તિ કરવી હોય તો આ ધૂણામાં આવી અને અહીંયા જે આપણે માળા ભજન જપીએ છીએ એવી રીતે માળા જપી અને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્તિ કરી શકે છે એટલે આ મંદિરનું નામ છે દક્ષિણ કાળી સિદ્ધપીઠ ચાલો હવે આપણે એના દર્શન કરીએ અત્યારે આપણે લસ્સી પીવાયો પ્રકાશ લોકની અને આપણો વિડીયો પૂરો કરીશું કારણ કે આજે બધે અલગ અલગ જગ્યાએ જવાના છે અને બીજું શું ખાવાનું આમાં પ્રકાશ લોકની સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ લસ્સી અને ફાલુદા કુલ્ફી અત્યારે આપણે જૈન ચાટમાં પહોંચી ગયા ભાઈ એના કોઈ યુટ્યુબર લગભગ મોટા મોટા કોઈ બાકી નહીં હોય આપડી આ દહી ચાટ દહી પૂરી આવી ગઈ છે હાલો તમે ટેસ્ટ કરો આજે અમારા ભાઈ ને આજે હું ખવડાવું છું મને એનું દહીં બહુ ગમે બાકી સિમ્પલ મસાલા અને મેજિક ચાટ જ્યારે આવો ત્યારે ખાસ આવજો અને ગમશે તમને બાકી થોડું જે ખબર ખવડાવે શું કહેવાય કાંજીવડ મને નથી ભાવતા તમને ભાવે તો ખાજો ટ્રાય કરજો એકાદું લેજો વધારે ના લેજો આ બધાને ભાવશે ઓલું 10% લોકોને ભાવશે બાકી 90% લોકો નહીં ભાવે અમે અત્યારે ખોડિયાર હોટલમાં બપોરે પણ આ જ જમ્યું હતા આજે રઘુવંશીને થોડીક આરામ આવી પણ આપણે ખોડિયાર હોટલમાં જમવા આવ્યા બપોરે મજા આવી ત્યાં આ લોકોને બધા એવું કીધું કે જવું છે તો એ જ હોટલમાં જવું છે તો શાક દહીં તીખારી આ છેલો દી માય તો ઘરે જે શું ખાઈશ તો ભાઈ ઘરે જાવ રોટલી રોટલા ભાખરી એક નંબર કોળિયાર હોટલ તમારે હે ને
શિવમૂર્તિ ગલીમાં તમે આવેલા હોજો, આગળ જ તમને મળી જશે. બાબા રામદેવને આજે જોઈ લીધા, આમ તો આપણે ઓલામાં જોયા હતા. હરિદ્વારમાં બાબા રામદેવ મળી ગયા હતા અને ભાઈ ખરેખર બહુ મજા આવી. ફટોફટ એક ફોટો પડાવી લીધો, એ ફોટો પણ તમે જોઈ રહ્યા છો. અને હવે આપણે અમે ચેક ઇન કરીને સીધા અમારા બધા હવે જાશું. બધાને હરિદ્વાર કેવું લાગ્યું? કોઈને ઘર સાંભળતું હતું આમ એવું થાય કે હજુ રોકાઈ જ છે? હા, કોઈને ઘર સાંભળ ન કર. કોઈ પણ જગ્યાએ જાઓ તમે અઠવાડિયું રોકાઈ જાઓ એટલે પછી કંટાળી જ જાઓ ગમે એવું હોય ને, પણ અહીંયા તો તમને એવું થાય કે બસ હજુ રોકાઈ જાય. કારણ કે હરિનો દ્વાર છે. મજા આવી ગઈ ને બધાને? કોઈ તકલીફ પડી ને કે બસ તમને બા બધાને મજા આવી ગઈ ને? ખાવામાં મજા આવી. મારું કામ શું છે કે ખાવાનું, એટલે મારે સારી સારી જગ્યાએ ખાવાનું જોઈએ એટલે પછી કઈ ઉપાધિ જ ના હોય. ગુજરાતીમાં ક્યાં તકલીફ નથી પડી ખાવામાં. માહી ને મજા આવી ગઈ. નઈ માહી, માહી ને તો રોજ પીઝા બર્ગર ને એવું ખાધું એને રોટલી જાગ ખાતા. ચાલો મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે કે મળશું ગામગી. નહીં મળી અમે એક રમતી આ ધરતી દેવી હરિયમ થશે જે માતાજી જીવનમાં. બે દિવસ ગુજરાતમાં છું, પછી જઈશ સીધો ડાયરેક્ટ દુબઈ. તો દુબઈના વિડીયો પણ જોજો, તમને બધાને દુબઈના વિડીયો પણ મજા આવશે. અને દુબઈમાં તમારે નવું નવું શું જોવાનું છે એની કોમેન્ટ કરજો. ચલો, હરિદ્વારની એરપોર્ટમાં આવો એટલે એરપોર્ટની અંદર તમને કોઈ સેલિબ્રિટી મળી જાય. આજે મને બાબા રામદેવ મળી ગયા હતા, મજા આવી ગઈ.